સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગામોના આગેવાનો સાથે ગઢડામાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની ઉપસ્થિતિમાં આ સભા યોજાઈ હતી. મૂળી તાલુકાના ગઢડા ગામે તાલુકાના ગામોમાંથી આગેવાનો સાથે બેઠક આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવી હતી, જેમાં 40 ગામોમાંથી આગેવાનોએ હાજરી આપી હતી. આમ આદમી પાર્ટી દ્વારા કિસાનો વંચિતો માટેને કામ કરવાની આપની નેમ છે અને આ તકે અનેક યુવાનો આપ પાર્ટીમાં જોડાયા હતા. મૂળી તાલુકાના ગામોમાં આપને સારો પ્રતિસાદ મળતો હતો. હાલ દિલ્હીથી આવેલા આગેવાનો ગામડામાં જનસંપર્ક કરી રહ્યા છે. ચોટીલા 63 બેઠક જીતવા માટે આમ આદમી પાર્ટી સક્રિય રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. આપના નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં મૂળી તાલુકાના ગઢડા ગામે 40 ગામના મુખ્ય આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. આગેવાનોનો ઉત્સાહ જ બતાવે છે કે આમ આદમી પાર્ટીની લહેર હવે ગુજરાતમાં આવી રહી છે. આ તકે અનેક જોશીલા યુવાનો અને સામાજિક આગેવાનોએ ઈમાનદાર આમ પાર્ટી, ઈમાનદાર તો ખરી પણ કટ્ટર ઈમાનદાર આમ પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ હિતેશભાઈ નાયકપરા, સંગઠન મંત્રી મહાવીરસિંહ મૌર્ય સાહેબ, વિશાલભાઈ મહેન્દ્રસિંહ પરમાર, અજીતસિંહ પરમાર, જાગૃતિબા રાઠોડ, ગાયત્રીબા, સંગીતાબેન મહેતા, તાલુકા સંગઠન મંત્રી કિશોરભાઈ સુરમિયા, કિસાન સેલ જિલ્લા પ્રમુખ અશોકભાઈ મકવાણા, જયરામભાઈ ગોસ્વામી, મુન્નાભાઈ મકવાણા, ગગજીભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં આગેવાનો આ રાત્રિ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ આવનાર 2022ની ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને તેના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આપ પાર્ટી સક્રિય રીતે ભૂમિકા ભજવવા માટે હવે કટ્ટર ઈમાનદાર પાર્ટી તરીકે ઉભરી આવી છે, જેને લઈને અરવિંદ કેજરીવાલ દ્વારા 3 વચનો આપવામાં આવ્યા હતા, જેમાં વીજળી ફ્રી 300 યુનિટ આપવાની પણ વાત કરવામાં આવી હતી અને અનેક ખેડૂતોને પણ તેમની સમસ્યાઓ છે ત્યારે ખેડૂતોને પણ કંઈક લાભ મળે તે માટે તેઓ અરવિંદ કેજરીવાલ ફરીથી આવવાના હોવાના તેમણે જણાવ્યું હતું. જો આપ પાર્ટીની સરકાર બનશે તો આમ આદમી પાર્ટી દ્વારા જે વીજ બિલ છે, 300 યુનિટ જે લોકોનું વીજ બિલ છે, તેમને ફ્રી વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને હવે ગામડામાં મૂળી તાલુકાના અનેક ગામડાના કાર્યકરો આ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ગુજરાતની મહત્ત્વની વાત કરવામાં આવે તો અર્બન વિસ્તારમાં આ પાર્ટીનું પ્રભુત્વ ખૂબ જ જોવા મળી રહ્યું છે. અગાઉ જ્યારે નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે સુરતમાં સૌથી વધારે વિપક્ષ તરીકે આ પાર્ટી પ્રથમવાર ઉભરી આવી હતી. એટલે કે અર્બન વિસ્તારમાં સૌથી વધારે આ પાર્ટીના કાર્યકરો અને આ પાર્ટીને ચાહનારો વર્ગ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે આ વર્ષે યોજાનાર ચૂંટણીમાં આ પાર્ટી સક્રિય ભૂમિકા ભજવી સંગઠનને મજબૂત બનાવી મજબૂત ચૂંટણી લડવા માટેનો પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના આગેવાનો સાથે પણ આ પાર્ટી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.